મિત્રો, 500 જેટલી ગુજરાતી ફિલ્મોમાં જેમણે અભિનય આપ્યો છે, 75 જેટલી હિન્દી ફિલ્મો, 1962માં જેમણે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે ગુજરાતણ નામની ફિલ્મથી પ્રવેશ કર્યો અને જે બધી જ હિરોઈનોની છેડતી કરવા માટે જાણીતા છે, જેનો હાલનો ફેમસ ડાયલોગ બની તો બની નહીં તો અબ્દુલ ગની. કોણ છે? યસ, યુ આર રાઈટ. વી વેલકમ ઓન સ્ટેજ મિસ્ટર ફિરોઝ રાની. પ્રણામ. ગુજરાતની કલારસિક જનતાને, પ્રેક્ષકોને, મારા મિત્રોને અને મારા દુશ્મનોને, દુશ્મન તો કોઈ છે જ નહીં મારે, બધાને પ્રણામ, રામ રામ, સલામ. આજે અહીં મને ચંદને બોલાવ્યો, જેની પહેલી ફિલ્મ મારી સાથે હતી. યસ, હિતુમાં માત્ર, સોરી ટુ કટ યુ, ધુડકી તારી માયા લાગીમાં માત્ર એક સીન કરેલો એમણે, પણ આખી ફિલ્મમાં એ છવાઈ ગયા હતા. થિયેટરમાંથી બહાર નીકળતા લોકો કહેતા હતા કે રવજી રાઠવાનો રોલ કમાલ છે. અરે યાર, રૂપસીના રૂપને તો જણનારી નથી ઓળખી શકી, તો કડવી તું ક્યાંથી ઓળખવાની? ભાઈ, કલાકારના અનેક રૂપ હોય છે, એટલે કલાકારનો સાચો રૂપ એની માણસાઈનો હોય છે, જે એને ઓળખે એ ઓળખે. બાકી કલાકારે દર વખતે દરેક રૂપ ધારણ કરવા પડે જ છે, અને એ જ હું કરું છું ભાઈ. ખરાબ માણસ બનીને હેરાન કરું છું બધાય. આજે કંઈક નવું કરો ફિરોઝ અંકલ. શું નવું કરું? કંઈક નવું થઈ જાય, કંઈક ડિફરન્ટ. જેવી રીતે હું આજે કંઈક ડિફરન્ટ કરી રહ્યો છું, એવી રીતે આપણે બધા એમને રિક્વેસ્ટ કરીએ, કંઈક ડિફરન્ટ, કંઈક ડાન્સ વાન્સ એવું કંઈક. એ ભાઈ, ડાન્સ વાન્સ મને નથી આવડતો. હા, કોઈ વાર ઠુમકો મારી લઉં છું, એ અલગ વાત છે. હા, એટલું જરૂર છે કે ખાસ કરીને મને અહીંયા બોલાવ્યો ત્યારે ચંદને બી એમ કહ્યું કે ભાઈ, આજ સુધી આટલા એવોર્ડ ફંક્શન થયા છે ને, તમે કોઈ જગ્યાએ ડાયલોગ નથી બોલ્યા. તો મેં કીધું કે અચ્છા ભાઈ, બે ચાર ડાયલોગ બોલી દઈશ, પણ આ મેં મારા 50 વર્ષની કેરિયરમાં શીખ્યું છે. શેક્સપિયરે લખ્યું હતું કે આર્ટિસ્ટ એન્ડ ઇડિયટ્સ આર બોર્ન, દે આર નોટ મેડ. કલાકાર અને મૂર્ખાઓ એ જન્મથી જ હોય છે, એ કોઈ બનાવતું નથી. તો દર વખતે મને કંઈક નવું કરવાનું સૂજે, પછી ભલે શેતાન હોય કે સાધુ, પણ સૌથી મોટું જોરાવરનું માથું. હા, આમાં જરા બુદ્ધિ વાપરવી પડે. જો હોય બુદ્ધિની અણી, તો જ થવાય મિલકતના ધણી, આ જગ્યાના ધણી. મિત્રો, લોકો આ હીરો, આ હિરોઈન, આ હિતુ, એની બી પહેલી ફિલ્મ મારી સાથે જ હતી. તો નરેશભાઈની સાથે બી મારી પહેલી ફિલ્મ હતી, એટલે સેકન્ડ ફિલ્મ. હા હા, મને ધોઉં છો ત્યારે જ પબ્લિકને મજા આવે છે ને. એ રાવણ જો મજબૂત ના હોય તો રામની પણ કદર ના થાય. માટે એ ફિલ્મોના અંદર આ લોકો ડાયલોગ્સના બાણ મારે છે, નયનોના બાણ મારે છે. તો દર વખતે વિલન આવે ત્યારે ગોલી મારે, તલવાર મારે, આ બધું અમે યંગ વિલનમાં કરતા. પછી મને એમ લાગ્યું કે હવે જરા કંઈક હટીને કરવું પડશે, એટલે મેં ડાયલોગ્સના બાણ મારવાનું શરૂ કર્યું. અને એ ડાયલોગ્સના બાણ પબ્લિકને તલવાર અને ગોલીના કરતાં વધારે ગમ્યા.
અને એના કારણે જ હું ટકી રહ્યો છું, નહીં તો કોઈ ટકવા ના દે ભાઈ. છે ને ભાઈ, સાચી વાત? એબ્સોલ્યુટલી. તો આજે કલાની, કલા એક એવી વસ્તુ છે કે કૂવો છે, જેમ કહેવત છે ને કે દરિયાનું પાણી કોઈ પી ન શકે અને આ જોરાવરને કોઈ પહોંચી ન શકે, પણ કલા એક એવો કૂવો છે કે તમે જેટલું ખોદશો, રોજ ખોદી ખોદીને જેટલું પાણી કાઢશો એ જ તમારી ક્રેડિટ છે. બાકી અહીંયા તો રોજ નવું શીખવા મળે છે, કોઈ આમાં માસ્ટર નથી, બધા અહીંયા શીખવવા જ હોય છે. અને જ્યારે એમ સમજે છે કે મને બધું આવડી ગયું, ત્યાં જ ફૂલ સ્ટોપ લાગી જાય છે. એટલે 50 વર્ષે પણ મને ઘણીવાર ફિલ્મો જોઉં છું, હિન્દી ફિલ્મો જોઉં છું, ઇંગ્લિશ મૂવીઝ જોઉં છું, ઇવન આપણી ગુજરાતીમાંય કોઈ કલાકાર એવું કરી જાય છે કે મને એમ લાગે છે નહીં આ કંઈક નવું કર્યું, મારે પણ આ શીખવું જોઈએ. એટલે હજી ખબર નથી મારી પાસે શીખવા માટે કેટલા વર્ષો છે, પણ જેટલું શીખું છું એ તમારા લોકો સામે મૂકું છું. હવે આવનારી મારી ઘણી ફિલ્મો છે, હું ઈચ્છા કરું છું કે તમને બધાને ગમશે મારો પરફોર્મન્સ, કારણ કે તમે છો તો અમે છીએ, તમારા વગર અમારી કોઈ કિંમત નથી. કલાકાર ગમે એવો હોય પણ જ્યાં સુધી એને પ્રેક્ષકો સ્વીકારતા નથી ત્યાં સુધી એની કોઈ કદર નથી થતી. મિત્રો, જતા પહેલા એટલું જ કહું છું કે સિનિયર સિટીઝન થઈ ગયો, 50 વર્ષ લાઈનમાં પૂરા કર્યા, હવે ચંદનભાઈની જે રિક્વેસ્ટ હતી એ પણ પૂરી કરી, તો હવે તમારા લોકોની વિદાય લઉં છું પ્રેમ અને ઇજ્જત સાથે, કે મને યાદ રાખજો, ફરી પાછા તમને બધાને પ્રણામ, રામ રામ, સલામ સલામ સલામ.